વિષય સામાજિક વિજ્ઞાન વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2024 પ્રથમ સત્રની અંદર પ્રશ્ન નંબર 1 સોલ્યુશન જોશું. જો વિદ્યાર્થી મિત્રો જો સુધી આપણે ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી લેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન લઈએ. પ્રશ્ન નંબર 1 વિકલ્પ છે, ચેપ્ટર નંબર 1 પહેલા વિકલ્પ, તુર્કોએ કયું સ્થળે જીતી લેતા યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી હતી? તો જવાબ હશે અહીંયા બી. પછી આવશે બીજું, નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી ગણાતી હતી? તો જવાબ હશે અહીંયા ડી, પોર્ટુગીઝ. ત્રીજું, અંગ્રેજની ફોર્ટ વિલિયમ નામની સહાયત આજે કયા નામથી ઓળખાય છે? તો જવાબ અહીંયા બી, કોલકાતા. ચોથી વિકલ્પ, કયા ગવર્નર જનરલે ભારતના સન ડી ડી સેવાની શરૂઆત કરી હતી? તો જવાબ હશે અહીંયા સી, લોર્ડ કોનવેસે કરી હતી. પ્રકરણ નંબર 2 પહેલો વિકલ્પ, અંગ્રેજોએ પ્લાસી યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો હતો? તો જવાબ હશે અહીંયા ડી, મીર કાસિમને બનાવ્યો હતો. બીજો, ભારતના મહાલવાડી મહેસૂલ પદ્ધતિ કોણે દાખલ કરી હતી? તો જવાબ હશે અહીંયા ડી. ત્રીજું, ગરી ભારતના કયા ભાગનો મહત્વનો વેપારી ભાગ હતો? તો જવાબ હશે અહીંયા પૂર્વ ભારતનો. ચોથું, વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? તો જવાબ હશે અહીંયા ડી, સંથાલ. ચેપ્ટર નંબર 3 પહેલું, કયા કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા? તો જવાબ હશે અહીંયા બી, બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે. બીજું છે, ઈસવીસન 1857 રાષ્ટ્રીય સંગ્રામની સૌ પ્રથમ શરૂઆત કોણે કરી હતી? તો જવાબ હશે ડી, ભારતીય સૈનિકોએ કરી હતી. ત્રીજો, ઈસવીસન 1857 સ્વતંત્ર સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? તો જવાબ હશે એ, મંગલ પાંડે. ચોથું, ભારતમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કરી હતી? તો જવાબ હશે ડી. ચેપ્ટર નંબર 4 પહેલો વિકલ્પ, અંગ્રેજ શાસન દરમિયાન નીચેના પૈકી કયા શહેરનો વિકાસ નવા શહેર તરીકે થયો હતો? તો જવાબ હશે બી, દિલ્હીનો. બીજું, નીચેના પૈકી કયું શહેર ભારતનું આજનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર ગણાય છે? તો જવાબ હશે અહીંયા ડી, મુંબઈ. ત્રીજો વિકલ્પ, નીચેના ઇમારતો પૈકી કઈ ઇમારત નવી દિલ્હીમાં આવેલી નથી? તો જવાબ હશે ડી, ગેટ એ ઓફ ઇન્ડિયા. ચોથું, ભારતમાં સૌ પ્રથમ લોખંડનું કારખાનું ક્યાં સ્થાપ્યું હતું? તો જવાબ હશે એ, જમશેદપુરમાં. ચેપ્ટર નંબર 9 પહેલું, નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે? તો જવાબ આવશે બી, ખનિજ તેલ. બીજું, નીચેના પૈકી કયા સંસાધનનો સર્વસુભ સંભરણ છે? તો જવાબ આવશે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ. ત્રીજું, જે સંસાધનો અખૂટ હોય તેવા કેવા સંસાધનો કહેવામાં આવે છે? તો જવાબ આવશે એ, નવીકરણીય. ચોથું, વધુ પડતી સિંચાઈની જમીને જવાબ આવશે ઉત્પન્ન શક્તિ ઘટે છે, સી. ચેપ્ટર નંબર 10 નીચેના પૈકી કયું ખનિજ ધાતુમય ખનિજ છે? તો જવાબ આવશે બી, લોખંડ. બીજામાં આવશે, નીચેના પૈકી કયું ખનિજ અધાતુમય ખનિજ છે? તો જવાબ આવશે સી, લોખંડ. ત્રીજું, નીચેના પૈકી કયો દેશ કુદરતી વાયુનો મુખ્ય મથક દેશ છે? તો જવાબ આવશે બી, રશિયા. ચોથું, વિશ્વનો સૌથી મોટો ભૂપાતાપી ઉર્જા પ્લાન્ટ કયા દેશમાં આવેલો છે? તો જવાબ આવશે USAમાં આવેલો છે. ચેપ્ટર નંબર 11 કયા પ્રકારની જમીનને કપાસની જમીન પણ કહે છે? તો જવાબ આવશે ડી, કાળી. બીજું, ભારતની કયા પ્રકારની જમીનનો સ્તર પાતળો અને અપરિપક્વ હોય છે? તો જવાબ આવશે એ, પર્વતીય. ત્રીજું છે, ડાંગરના ઉત્પાદનમાં વિશ્વનો પ્રથમ સ્થાન કયો છે? તો જવાબ આવશે ડી, ચીન. ચોથું, વનસ્પતિ જય કીટનાશકો કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી? તો જવાબ આવશે બિલ્લીની ટોપો, એટલે આવશે ડી, બિલ્લીના ટોપનો. ચેપ્ટર નંબર 15 પહેલું, બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ આવશે ડૉક્ટર ભીમ આંબેડકર. બીજું, 26 નવેમ્બરના દિવસે કોને ખાસ યાદ કરવામાં આવે છે? તો જવાબ આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને યાદ કરવામાં આવે છે. ત્રીજું, લોકશાહીનું મહત્વનું પાસું કયું છે? તો જવાબ આવશે ડી, સ્વતંત્રતા. ચોથું, કોણે બંધારણની ઇલાજોના હકને બંધારણ આત્મા સમાન કર્યું હતું? તો જવાબ આવશે સી, ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ચેપ્ટર નંબર 16 પહેલું, આપણા દેશની સ્વચ્છ સંસ્થા કઈ છે? તો જવાબ આવશે સી, સંસદ.
બીજું, લોકશાહીના સભ્ય પદોને ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ? તો જવાબ છે 25 કે તેથી વધુનો હોવો જોઈએ. ત્રીજું, દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા કોને કહેવામાં આવી હતી? તો જવાબ છે સી, સંસદે. ચોથું, આપણા દેશને બંધારણીય વડા કોણ છે? તો જવાબ છે ડી, રાષ્ટ્રીય પ્રમુખ. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 બ ને જોઈ લે સોલ્યુશન, ખાલી જગ્યા છે ચેપ્ટર નંબર 1 માંથી.